જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હર અમે સત્યની સાથે. ગીરગઢડા તાલુકાના બેડિયા સરકારી આયુર્વેદિક દવાખાનું અને વેલનેસ સેન્ટરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગીરગઢડા તાલુકાના બેડિયા ગામે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બેડિયા ગામ તથા આસપાસના ગામના લોકો જોડાયા હતા અને યોગા કરી અને યોગ વિશે માહિતી મેળવી હતી. યોગ ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ગોહિલ અને શીતલ ખાસિયા દ્વારા લોકોને યોગા અભ્યાસ કરાવ્યો હતો. તેમાં ડૉક્ટર વિજયભાઈ રાઠોડે યોગ વિશે વિગતવાર માહિતી આપી હતી. વિશાલ ચૌહાણ, સ્પીડ ન્યૂઝ 17, ગીરગઢડા. પરિચય. મારું નામ છે હરદીપસિંહ ગોહિલ. બેડિયા મુકામે યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે હું ફરજ બજાવું છું અને આજે વિશ્વ યોગ દિવસની આજે ઉજવણી કરવામાં આવી છે. ને ત્યાં એવા કે આપણે ઘણા રોગોને લગતા આસનો કરવામાં આવ્યા છે અને રોગને લગતી માહિતી આપવામાં આવી છે. ને એ બેડિયા મુકામે ગામના લોકોએ આજે કાર્યક્રમમાં ઘણો સહકાર આપ્યો છે, એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. ને આપણા આજે આયુષની કચેરી ગાંધીનગર દ્વારા આયુષની કચેરી ગાંધીનગર હેઠળ આપણા જે આયુર્વેદ અધિકારી ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ આજે આ કાર્યક્રમનું COVID-19ની ગાઈડલાઈન મુજબ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. જી, વાત કરવામાં આવે તો આપણે અહીંયા કયા કયા પ્રકારના આસન કરાવવામાં આવ્યા હતા અને એના ફાયદા શું શું પ્રકારના છે જરા ટૂંકમાં જણાવશો. પછી પવન મુક્તાસન કરાવવામાં આવ્યું છે. એવા જે રોગોને લગતા આસનો છે એ કરાવવામાં આવ્યા છે. મંડુકાસન તો કે જો જેનાથી ડાયાબિટીસને લગતી બીમારી છે, કબજિયાતને લગતી બીમારી છે. પવન મુક્તાસન તો કે આપણે કમરને લગતી, આપણા મણકાને લગતી ઘણી બીમારીઓ થાય છે, એના માટે એવા આસનો આજે કરાવવામાં આવ્યા છે.